केम छू विद्यार्थी मित्रों, हूँ छू सईदा टीचर, इंग्लिश मीडियम स्टैंडर्ड 10th, सब्जेक्ट गुजराती, सेकंड लैंग्वेज, चैप्टर नंबर 14, जेठी भाई। क्वेश्चन आंसर चाहिए, प्रश्न आ जा। प्रश्न एक, नीचे आपेला प्रश्नों जवाब विकल्पों में शोधी लखो। एक, जेठी भाई नु मूल वतन क्यू? अ कच्छ, कच्छ मांडवी, ब कच्छ अंजार, क कच्छ भूज, ड कच्छ मुंद्रा। तो जवाब आवशे जेठी भाई नु मूल वतन कच्छ मांडवी, एटले के जवाब आवशे अ। बे, जेठी भाई अने तेमना पति शेनु कारखानु चलावता था? अ हीरा उद्योग, ब सण उद्योग, क रंगाट वणाट काम, ड भरत गूथण काम। जवाब आवशे जेठीभाई अने तेमना पति क रंगाट वणाट कामनु काम करता हता। जवाब आवशे क। प्रश्न बे, नीचेना प्रश्नोना एक एक वाक्यमां उत्तर लखो। एक, जेठीभाईए कया स्थळे रंगाट अने वणाट काम ऊभुं कर्युं हतुं? जवाब, जेठीभाईए दीव स्थळे रंगाट अने वणाट काम ऊभुं कर्युं हतुं। बे, સૌરાષ્ટ્રમાં કયા સ્થળનું રંગાટ કામ વખણાતું હતું? જવાબ, સૌરાષ્ટ્રમાં જામનગર સ્થળનું રંગાટ કામ વખણાતું। ત્રણ, નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો। એક, જેઠીભાઈના કારખાનાનો માલ કયા કયા દેશમાં જતો હતો? જવાબ, જેઠીભાઈના કારખાનાનો માલ પરદેશ જતો હતો। એમનો માલ યુરોપ, ઈરાન અને જંગબાર મોઝોબિક સુધી જતો હતો। બે, પોર્ટુગીઝ ઓફિસરો જેઠીભાઈના ઘર પાસેથી પસાર થતા ત્યારે શું કરતા? જવાબ, જેઠીભાઈના માનમાં અઠવાડિયે એક દિવસ તેમના ઘર આગળ બેન્ડ વગાડવાનો હુકમ કરવામાં આવ્યો। પોર્ટુગીઝ ઓફિસરો જેઠીભાઈના ઘર પાસેથી પસાર થતા ત્યારે જેઠીભાઈના માનમાં પોતાના માથા પરથી હેટ ઉતારી નાખતા। ચાર, નીચેના પ્રશ્ન ચાર, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। એક, પોર્ટુગીલના પાદરીઓ ખ્રિસ્તી ધર્મ ફેલાવવા માટે કેવી રીતે અપનાવતા હતા? જવાબ, લેખક દુલેરાય કારાણી દ્વારા લખાયેલ જેઠીભાઈ પાઠ એક લોકકથા છે। તેમાં દીવમાં રંગાટનું કારખાનું ચલાવતા જેઠીભાઈ પોર્ટુગીઝ સરકારના અન્યાયી કાયદાઓનો પ્રતિકાર કેવી રીતે કરે છે તેની કથા છે। પોર્ટુગલના પાદરીઓ ભારતમાં ખ્રિસ્તી ધર્મના ફેલાવા માટે જમીન આસમાન એક કરી રહ્યા હતા। તેઓ અજ્ઞાન અને ભોળા લોકોને લાલચમાં લપટાવીને તેમને ખ્રિસ્તી ધર્મમાં ખેંચી લાવતા હતા। એ અરસામાં પોર્ટુગીઝ સરકારના કાયદાઓ પણ વટાણ પ્રવૃત્તિને ઉત્તેજન આપે એ પ્રકારના કરવામાં આવ્યા હતા। એમાં એક કાયદો એવો પણ હતો કે કોઈપણ બાળક નિરાધાર હોય તો તેને બળજબરીથી ખ્રિસ્તી બનાવીને તેના માલ મિલકત જપ્ત કરી લેવા। આમ પોર્ટુગલના પાદરીઓ ખ્રિસ્તી ધર્મ ફેલાવવા માટે સત્તા અને જોહુકમી કરતા હતા। બે, જેઠીભાઈનું પાત્રલેખન કરો। જવાબ, આ લોકકથા લેખક દુલેરાય કારાણી દ્વારા લખાયેલ છે, જેમાં એક નિરક્ષર સ્ત્રી ની સંવેદનશીલતા, ખુમારી અને કોઠાસૂઝ ઉત્તમ રીતે વ્યક્ત કરેલ છે। આજથી 1.5 સદી પહેલાં આવું વ્યક્તિત્વ હોય તે આપણા સંસ્કાર જીવનનું ગૌરવ છે, એ વાત અહીં સ્પષ્ટ થાય છે। રંગાટ અને વણાટકામનું કારખાનું દીવ બંદરે ઊભું કરનાર જેઠીભાઈનું વતન કચ્છ માંડવી હતું। દીવ બંદરેથી એમના કારખાનાનો પુષ્કળ માલ પરદેશ જતો અને વેચાતો। ઉચ્ચ કક્ષાની રંગટકળાને લીધે એમના કારખાનાનો ખૂબ વિકાસ થયો હતો। જેઠીભાઈ કારખાનાના તમામ કામદારો પર માતા જેટલું જ વ્હાલ રાખતા હતા। મરણ પથારીએ પડેલા કાનજીને તેના દીકરાની ચિંતા કાળજાને કોરી ખાતી હતી। જેઠીભાઈએ એના દીકરાની જવાબદારી લીધી। જેઠીભાઈએ કાનજીના અંતરના ઉત્પાદને સમાવી દીધો। કાનજીનું મૃત્યુ થતાં સમય સૂચકતા વાપરીને જેઠીભાઈએ કાનજીના મૃત્યુની વાત પર પડદો પાડી દીધો। એ જ રાતે કાનજીના પુત્ર પમાના એક બીજા કામદારની પુત્રી સાથે લગ્ન કરાવી દીધા। પછી પોલીસ પાર્ટીને સાથે લઈને આવેલા પાદરીઓને એક વિરાંગના બની સામનો કર્યો કે નાકાનાનો પુત્ર નિરાધન નથી, એ તો ક્યારનો પરણી બેઠો છે। જેઠીભાઈનું રણચંડી જેવું રૂપ સૌ પાછા ફર્યા। જેઠીભાઈએ પોર્ટુગીઝ સરકારનો જુલ્મી કાયદો રદ કરાવવા તેને જુલ્મની કહાની પોર્ટુગીઝ ભાષામાં હૃદયદ્રાવક શબ્દોમાં લખાવીને તૈયાર કરાવી તેને મોટી રેશમી ઓઢણી પર મોટા અક્ષરોમાં છપાવી તેઓ પોર્ટુગલ ગયા। પોર્ટુગલની રાણી ડોન લ્યુઝાને મળ્યા, હૃદય ખોલીને બધી વાત હકીકત રજૂ કરી અને ભારતીય કળાની ઓઢણી રાણીને ભેટ કરી
રાણીએ અરજી વાંચી. એમણે જેઠીભાઈને કલામય કૃતિ અને હિંમત માટે ધન્યવાદ આપ્યા અને પોર્ટુગીઝ સત્તાનો જુલમી કાયદો પોતાના ખાસ ફરમાનથી રદ કરાવ્યો. તે દિવસથી જેઠીભાઈની ઓઢણી પાનત જેઠીનું નામ વિખ્યાત બની ગયું. કચ્છ માંડવીના એક અભણ જેઠીભાઈ એક અદ્ભુત કાર્ય કરીને અમર બની ગયા. વધારાના પ્રશ્નો. કાનાનો જીવ કેમ રૂંધાતો હતો? જેઠીભાઈએ તેને કેવી રીતે મદદ કરી? જવાબ. કાનાભાઈએ એટલે કે કાનજીના જેઠીભાઈના કારખાનાનો કામદાર હતો. એ મરણ પથારી પર પડેલો હતો. તેના મૃત્યુ બાદ 14 વર્ષનો એનો પુત્ર પર ખિસ્સી પાદરીઓનો કાયદો આફત વરસાવશે એની ચિંતા એને કાળજાને કોરી ખાતી હતી. એનો જીવ રૂંધાતો હતો. જેઠીભાઈએ મનની વાત પામી ગયા. એમણે એક દીકરાનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, કાનાને હું આજે ભગવાનને સાક્ષી રાખીને પ્રતિજ્ઞા લઉં છું કે મારું આખું કારખાનું ઊંધું વળી જાય તો પણ તારા દીકરાની ઊની આ ચાવવા નહીં દઉં. આથી આ દીકરો તારો નથી પણ મારો છે. તું સુખેથી તારો જીવ ગતે કર. કાનાને જેઠીમાના વચનોમાં પૂરેપૂરી શ્રદ્ધા હતી. તેનું અવસાન થયું. જેઠીભાઈએ પણ તેના દીકરાને ઊની આ ચાવવા ન દીધી. જેઠીભાઈએ પોર્ટુગીઝ સરકારનો જુલમી કાયદો કેવી રીતે રદ કરાવ્યો? જવાબ. પોર્ટુગીઝ સરકારનો એક કાયદો એવો પણ હતો કે કોઈપણ બાળક નિરાધાર હોય તો તેને બળજબરીથી ખ્રિસ્તી બનાવીને તેના માલ મિલકત જપ્ત કરી લેવા. આ કાયદો જેઠીભાઈના અંતરમાં કાંટાની જેમ ખટકતો હતો. જેઠીભાઈ આ બાહોસ બેરિસ્ટરની સલાહ લઈને પોર્ટુગલની રાણી ઉપર આ જુલ્મની કહાની પોર્ટુગીઝ ભાષામાં હૃદય દ્રાવક શબ્દોમાં લખાવીને તૈયાર કરી. ત્યાર પછી મોટી રેશમી ઓઢણી ઉપર આ અરજી મોટા અક્ષરોમાં સાંગોપાંગ છાપીને ગાંઠ ગોઠવી દીધી. અરજીની આજુબાજુ ચારે તરફ એક સુંદર ફૂલવેલ છાપીને ગોઠવી દીધી. અરજીમાં માતબર હિન્દુગ્રસ્તોની સહીઓ પણ લેવામાં આવી. આ અરજી છાપેલી ઓઢણીને સુંદર કિનખાપની થેલીમાં મૂકીને જેઠીભાઈ પોર્ટુગલ ગયા. બે ઓફિસરો રાણી ડોન લ્યુઝાની મુલાકાતની સગવડ કરી આપી. બંનેની મુલાકાત લઈ જેઠીભાઈએ હૃદય ખોલીને બધી હકીકત રજૂ કરી અને ઓઢણી રાણીને ભેટ કરી. અરજીની કરુણ કહાનીને રાણીની આંખોમાં આંસુ આણી દીધા. સ્ત્રી હૃદયને સ્ત્રી પારખી ગઈ. રાણીએ જેઠીભાઈના કલામે કૃતિ અને હિંમત માટે તેમને ધન્યવાદ આપ્યા અને ભારતમાં પોર્ટુગીઝ સત્તાનો જુલમી કાયદો પોતાના ખાસ ફરમાનથી રદ કરાવ્યો. 3 પોર્ટુગલ ગવર્નરના 2 મોટા અધિકારીઓને જેઠીભાઈને સી મદદ કરી. જવાબ. પોર્ટુગલ ગવર્નરના 2 મોટા અધિકારીઓ એન્ટોનિયો મેલો દ કેસ્ટ્રો અને એન લિકેસ્ટ્રો એ ઘણી સહાનુભૂતિથી જેઠીભાઈને મુલાકાત આપી. એમની બધી હકીકત ધ્યાનમાં લાવી દીધી. આ ઓફિસરોએ પોર્ટુગલની રાણી ડોન લ્યુઝાની મુલાકાતની જેઠીભાઈને સગવડ કરી આપી. એટલું જ નહીં, જેઠીભાઈની અરજ પર ખાસ લક્ષ્ય આપીને ભલામણ પણ કરી દીધી. 4 પોર્ટુગલની રાણી ડોન લ્યુઝાની આજ્ઞાને ઠરાવ સેના પર કોતરવામાં આવ્યો? જવાબ. પોર્ટુગલની રાણી ડોન લ્યુઝાની આજ્ઞાનો ઠરાવ તામ્રપત્ર પર કોતરવામાં આવ્યો. જેઠીભાઈ હાથમાં શું લઈને અધિકારીઓ પાસે ગયા હતા? જવાબ. જેઠીભાઈ હાથમાં સળગતી મસાલ લઈને અધિકારીઓ પાસે ગયા હતા. 6 જેઠીભાઈએ અરજી પર કોની સહીઓ લીધી હતી? જવાબ. જેઠીભાઈએ અરજી ઉપર હિન્દુ ગૃહસ્થોની સહીઓ લીધી હતી. ધન્યવાદ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. અભ્યાસ કરતા રહેજો. થેન્ક યુ.